ભારત સરકાર દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી અટકાવવા માટે ગ્રાહક સુરક્ષા કાયદામાં ઘણા બધા સુધારા કર્યા છે અને 1986થી અમલી બનેલા આ કાયદામાં સંશોધન કરીને 2019માં કરવામાં આવેલા સુધારા વધારા આવતીકાલથી અમલી બની રહ્યા છે ત્યારે આ કાયદામાં શું શું ઉમેરવામાં આવ્યું છે તેની પર એક નજર અર્થશાસ્ત્રમાં ગ્રાહકને બજારનો રાજા કહેવામાં આવે છે પરંતુ કેટલાક ચપળ અને ચાલાક વેપારીઓએ રાજાને જ છેતરી નાખતા હોવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે બજારનો રાજા ગ્રાહક છેતરાય નહીં અને તેને યોગ્ય ન્યાય મળે તે માટે ભારત સરકાર દ્વારા 1986માં ગ્રાહક સુરક્ષા કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો પરંતુ તે કાયદામાં ઘણી બધી ખામીઓ હતી ત્યારે વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા 2019માં આ કાયદામાં સંશોધન કરી નવા સુધારા કર્યા છે અને આવતીકાલથી આ સુધારા અમલી બની રહ્યા છે ત્યારે આ કાયદામાં કરવામાં આવેલા મહત્વના સુધારા પર એક નજર કરીએ તો સૌથી મહત્વનો સુધારો જે કરવામાં આવ્યો છે કાર્યક્ષેત્રને લઈ કરવામાં આવ્યો છે હવેથી ગ્રાહક પોતાના જ વતનમાંથી છેતરપિંડીનો કેસ કરી શકશે ફરિયાદનું કાર્યક્ષેત્ર એટલે કાર્યક્ષેત્રમાં એવું હતું કે પહેલાં જ્યાંથી તમે વસ્તુની ખરીદી કરી હોય એ વિસ્તારમાં અથવા સામાવાળા જ્યાં રહેતા હોય એ વિસ્તારમાં ફરિયાદ દાખલ થઈ શકતી હતી. નવા કાયદાની જોગવાઈ મુજબ ફરિયાદી જ્યાં રહેતો હશે ત્યાં પણ એ ફરિયાદ કરી શકશે. આ સૌથી મોટો સુધારો આવશે. પરિણામ શું આવે છે? તમે દિલ્હી ગયા, દિલ્હીથી કોઈ વસ્તુ લઈને આવ્યા. હવે દિલ્હીથી વસ્તુ લે એટલે તમારે ફરિયાદ કરવા માટે દિલ્હી જવું પડે, અથવા તો એ મુંબઈની કંપનીએ જો એ વસ્તુ જો બનાવેલી હોય તો મુંબઈ જઈને ફરિયાદ દાખલ કરવી પડતી હતી. પણ હવે તમે ત્યાંથી લાયેલી વસ્તુ હશે અને ડીસા બેઠા બેઠા ફરિયાદ દાખલ કરવી હોય તો પણ તમે કરી શકશો. આ ઉપરાંત બીજા સુધારાની વાત કરીએ તો તે મિલકત સંબંધિત છે. પહેલાં 1 લાખ કરતાં ઊંચી કિંમતના દાવા માટે રાજ્ય કક્ષા સુધી લાંબુ થવું પડતું હતું, તે હવેથી સ્થાનિક જિલ્લામાં જ દાવો માંડી શકાશે. સ્થાનિક જિલ્લા કક્ષામાં 1 કરોડ સુધીના દાવા કરી શકાશે. આ ફુગાવો બેહદ વધ્યો છે. પરિણામે જે ફરિયાદ કાયદો લાગુ થયો એ વખતે તમારે જિલ્લામાં કરવી હોય તો 1 લાખ સુધીની ફરિયાદ જિલ્લામાં થતી હતી અને 20 લાખ સુધીની ફરિયાદ તમે રાજ્ય કમિશનમાં કરી શકતા હતા. પણ હવે ફુગાવાના પરિણામે એમાં સુધારાની આવશ્યકતા હતી અને અમારી 1995થી આ માંગણી ચાલુ હતી, જેને સરકારે સ્વીકારી અને એ વસ્તુ આ નવા કાયદામાં આવી રહી છે કે 1 કરોડ સુધીની ફરિયાદ હશે તો એ જિલ્લા ક્ષેત્રમાં થઈ શકશે અને 1 કરોડથી લઈને 10 કરોડ સુધીની ફરિયાદ હશે તો એ રાજ્ય કમિશનમાં થઈ શકશે અને 10 કરોડથી ઉપરની હોય તો નેશનલ કમિશન દિલ્હીમાં જવું પડશે. વધુમાં વાત કરીએ તો આ કાયદામાં કરવામાં આવેલા સુધારાના બદલે હવે કોઈ સેલિબ્રિટી જાહેરાતમાં કોઈ પ્રોડક્ટના દાવા કરશે અને તે દાવા ખોટા સાબિત થશે તો તે સેલિબ્રિટી સામે પણ કાર્યવાહી કરી શકાશે. કે કોઈ સેલિબ્રિટી જો આવો ખોટો દાવો કર્યો હશે અને કીધું છે કે ભાઈ તમે આ લગાડો અને તમે રૂપાળા થઈ જશો, તમારા દાંત સફેદ થઈ જશે, અથવા તો તમને આ પીવાથી તમારી તાકાત વધી જશે, અથવા તમારા વાળ છે એ લાંબા થઈ જશે 1 મહિનામાં, અથવા તમારું વજન ઉતરી જશે, તમારું પેટ ઘટી જશે, એવું કોઈ અસ્થિ આવીને કીધું હશે અને એવું સાબિત નહીં થાય તો એ કહેનાર જેણે ફિલ્મી અભિનેતા હોય કે ક્રિકેટર હોય કે કોઈ પણ સેલિબ્રિટી હોય તો એને પણ 1 લાખ રૂપિયાના દંડ એટલે 50 લાખ સુધીના દંડની જોગવાઈ અને સજાની જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવી છે. આ ઉપરાંત ઓનલાઈન છેતરપિંડીને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા આ સુધારામાં ખાસ પ્રાવધાન કરવામાં આવ્યા છે અને હવેથી ઓનલાઈન છેતરપિંડી સામે પણ કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પણ એક મહત્વનો સુધારો છે. એક ચોથી વસ્તુ સુધારામાં મહત્વની લીધી છે, એ છે ઈ કોમર્સ. એટલે ઈ ટ્રાન્ઝેક્શન જે અત્યારે થાય છે, તમે ઓનલાઈન પૈસાની ચૂકવણી કરો છો, ઓનલાઈન ચૂકવણી કરી એટલે એ વસ્તુ ક્યાંથી આવી છે તમને ખબર જ નથી. તમે એમેઝોનથી મંગાવી કે ફ્લિપકાર્ટથી મંગાવી કે કોઈ પણ મેન્ટ્રાથી મંગાવી, ગમે ત્યાંથી વસ્તુ મંગાવી, તમે ઓર્ડર આપ્યો ખાલી માત્ર લિંકના આધારે. એ લિંકના આધારે ઓર્ડર આપેલી વસ્તુ ક્યાંથી પેક થઈને ક્યાં પહોંચી કશું ખબર પડતી નથી. પરિણામે તમે ફરિયાદ ક્યાં કરવી એના કાયમી એ તકલીફો થતી હતી. હવે એ પ્રશ્ન નહીં આવે, કેમ કે ઈ કોમર્સને આમાં લઈ લીધું છે એટલે અહીંની કોર્ટમાં ફરિયાદ દાખલ કર્યા પછી જે વિસ્તારનો છે એ વિસ્તારને એ કોર્ટ સૂચિત કરશે કે ત્યાંથી આ કંપનીને પકડીને અથવા એને નોટિસ બજાવીને લઈ આવો અને એના ઉપર અહીંયા બેઠા કેસ ચલાવી શકાશે. સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષાના કાયદાને લઈ હવેથી એક કમિટી પણ બનાવવામાં આવી છે અને કમિટી દ્વારા પણ કાર્યવાહી કરી શકાશે. વધારાની બીજી વસ્તુ એવી ઉમેરવામાં આવી છે કે એમાં સીસીપીસી નામની એક સમિતિ બનાવવામાં આવશે, એટલે એક ઓથોરિટી, એક નવી પેરેલલ ઓથોરિટી ઊભી થશે. જેમ કોર્ટ છે, જેમ કલેક્ટર ઓફિસ છે, એવી એક ઓથોરિટી ઊભી થશે જે સેન્ટ્રલ કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ છે. જિલ્લા કક્ષાની સમિતિ બનશે અને નિર્ણય કરવાની સત્તા નહીં હોય. પણ જેમ કે તમે કોઈ 10 રૂપિયાની 5 રૂપિયાની વસ્તુ ખરીદી છે,
એના માટે તમે ફરિયાદ કરવા નથી જતા. કેમ કે તમે જશો એટલે તમારો સમય બગડશે, 2-3 હજાર રૂપિયાનો ખર્ચો કરશે. હવે 5 રૂપિયાની વસ્તુ માટે 3 હજારનો ખર્ચો કોણ કરવાનું છે? પણ જો તમે આ કમિટી જે ઓથોરિટીની બનશે સીસીપીસીની, એને જો તમે એક લેખિતમાં જાણ કરશો કે આવું મારી સાથે થયું છે, તો કલેક્ટર સુઓ મોટો એને નોટિસ કાઢશે, કલેક્ટર એક કમિટી બનાવશે. એ કમિટીમાં જિલ્લામાંથી જે પ્રતિષ્ઠિત ગ્રાહક સુરક્ષા મંડળો છે, યોગ્ય કામ કરતા વ્યક્તિઓ છે, ગ્રાહક ચળવળકારો છે, એમાં રિટાયર મામલતદાર કે રિટાયર કલેક્ટર કે એવા લોકો છે અથવા આ વિષયના જાણકાર છે, એવા અલગ 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 વિષયનો, એક ડૉક્ટર છે, એક વકીલ છે, એક સામાજિક કાર્યકર્તા છે, આ બધાનો સમાવેશ કરશે અને એ કમિટી આવા જે કેસો છે એને પોતાની સમક્ષ ચલાવશે. એટલે વન ટાઈપ ઓફ કોર્ટ આખી આ કમિટી બની જશે અને એ કમિટી નિર્ણય કરી અને કમિટીને એમ લાગશે કે આણે ખોટું કર્યું છે તો એને રાજ્યમાં ફોરવર્ડ કરશે અને રાજ્યનું જે ઓથોરિટી કમિશન હશે એને યોગ્ય સજા અને દંડ કરવાની સત્તા આપવામાં આવી છે.